નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત વર્ત્યા. ફરીવાર બાયોલોજીનો એક નવો ટોપિક, એટલે કે ગયા વખતે લગભગ આપણે 7 લેક્ચર કમ્પ્લીટ કર્યા હતા માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવોના, અને આજનો 8મો લેક્ચર લઈને તમારી સમક્ષ હાજર છું. આજનો લેક્ચર પણ મહત્વનો છે કે જેની અંદર આપણે શીખીશું બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, કેવા પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદનમાં થાય છે તેના વિશેની માહિતી આપણે આજના લેક્ચરમાં લેશું. કેવા પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે તેની માહિતી આપણે આજના લેક્ચરમાં લેવાનો પ્રયત્ન કરશું. અત્યાર સુધીમાં આપણે ગયા વખતે કદાચ સુએજ ટ્રીટમેન્ટ, મતલબ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, SPPS, આવું આપણે સમજાતા બરોબર. તો હવે આ બાયોગેસનો અલગ ટોપિક છે, આને પણ આપણે બે તબક્કામાં સમજવાનો પ્રયત્ન કરશું કે પહેલા તબક્કાની અંદર કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે એ બાયોગેસ ઉત્પાદનમાં જરૂરી છે, અથવા તો બાયોગેસના મહત્વ વિશે સમજશું. જ્યારે બીજા તબક્કાની અંદર છે એ બાયોગેસ પ્લાન્ટ, મતલબ કે એક આખી પ્રક્રિયા શું છે, કઈ રીતે બાયોગેસનું નિર્માણ કરવામાં આવે, કઈ કઈ જગ્યાએ બાયોગેસ છે, અથવા તો કઈ જગ્યાએ વધારે બાયોગેસ છે એ સુલભ નીવડી શકે તેના વિશેની ચર્ચાઓ આપણે છે કરશું. તો અત્યારે તમે એવું સમજો કે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, તો આ બાયોગેસ એટલે છે શું? તો શબ્દ તમે સમજો બાયોગેસ, એટલે સામાન્ય રીતે આપણે એવું કેવું એવું કહી શકાય, આનું ગુજરાતીની બાયો એટલે સજીવ અને ગેસ એટલે વાયુ. તો ગુજરાતી રીતે આપણે અથવા શબ્દની દ્રષ્ટિએ સમજવું હોય તો એવું સમજી શકાય કે સજીવો દ્વારા ઉત્પન્ન થતો ગેસ એટલે કે બાયોગેસ. પરિવાર સમજો કે સજીવો દ્વારા ઉત્પન્ન થતો ગેસ એટલે કે બાયોગેસ. પણ આ જે બાયોગેસ છે, સજીવો છે, તો ખાસ કરીને કેવા સજીવો? તો સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો દ્વારા જે ગેસ ઉત્પન્ન થશે એને આપણે બાયોગેસ કહીશું. તો આ સૂક્ષ્મજીવો દ્વારા ગેસનો ઉપયોગ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો બાયોગેસ શું છે? તો વાયુનું મિશ્રણ, કીધું ને, એક પ્રકારના વાયુઓ છે જે બાયોગેસ છે, એક પ્રકારના વાયુઓનું મિશ્રણ છે. તો બાયોગેસ એ એક પ્રકારના વાયુઓનું મિશ્રણ છે, એનો મતલબ આપણે સમજીએ છીએ બાયોગેસ. તો બાયોગેસની અંદર વાયુઓનું મિશ્રણ હોય તો કયા કયા વાયુઓ એની અંદર આવેલા હોય છે? તો બાયોગેસની અંદર આવેલું જે મુખ્ય વાયુ છે, ખાસ યાદ રાખજો, ગુજકેટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે બાયોગેસની અંદર મુખ્ય વાયુ, એટલે મહત્વનો મુખ્ય વાયુ કયો છે? તો મુખ્ય વાયુ છે મિથેન. પરિવાર બાયોગેસ જો આપણે બહુ બધી બીજા શિક્ષકોની જેમ છે એ આડીઓની ચર્ચા નથી કરતા, મોસ્ટ ઓફ આપણે જે પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલતા હોય છે કે જેથી કરીને આપણને પરીક્ષામાં લખવામાં સફળતા બરાબર. આજુબાજુના મુદ્દાઓ તમે બધા છે ડિસ્ટ્રોય કરવા લખવામાં તકલીફ પડે, એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ આ જ રીતે લખવાનું રાખવાનું, જેથી કરીને પરીક્ષક તમારા માર્ક કાપી શકશે નહીં. જો તમે મુદ્દાઓ ઘટકશો અથવા વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દાઓ નહીં લેતા હોય તો તમારા માર્ક કપાવવાની શક્યતા ઘણી બધી વધી છે. એટલે કહેવાનો મતલબ એવો થયો કે જેટલું માન્યું છે, જે માન્યું છે એ જ લખો, વધારાનું કોઈ લખવાની જરૂર નથી. તમને એમ થાય કે આપણે 10-10 સપ્લી ભરી નાખી અને આપણને માર્ક મળી જશે તો આ માત્ર આપણો વેમ છે. તમે પરફેક્ટ લખેલું હોવું જોઈએ, સાચું લખેલું હોવું જોઈએ અને શોર્ટમાં લખેલું હોવું જોઈએ. આ બધી જ વસ્તુઓ છે તમારે શીખવાની છે. ફરીવાર બાયોગેસમાં આવી જાઓ. બાયોગેસ શું છે? તો વાયુઓનું મિશ્રણ. અને વાયુઓના મિશ્રણમાં કયા કયા વાયુઓ હોય? મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન વગેરે વાયુઓ આપણને બાયોગેસની અંદર જોવા મળશે. ફરીવાર બાયોગેસ શું છે? તો વાયુઓનું મિશ્રણ છે. ફરીવાર બાયોગેસ શું છે? વાયુઓનું મિશ્રણ. કયા કયા વાયુઓ હોય? મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન. અને જેમાં મુખ્ય વાયુ કયો છે? તો મિથેન. આ ખાસ યાદ રાખજો બરાબર. વાયુ મિશ્રણ છે, મુખ્ય વાયુ મિથેન છે. તો આને સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવો. એટલે હવે પ્રશ્ન એવો પૂછાય કે બાયોગેસ કઈ રીતે મેળવો? તો બાયોગેસ છે સૂક્ષ્મજીવો દ્વારા પ્રક્રિયાઓ કરાવી અને મેળવવામાં આવે છે. બીજું કે જેનો ઉપયોગ ક્યાં થાય? સૌથી પહેલા શું છે? તો કે વાયુ મિશ્રણ. કઈ રીતે મેળવાય? તો સૂક્ષ્મજીવો પર પ્રક્રિયા કરીને મેળવાય. અને ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરી શકીએ છીએ. કેમ કે કદાચ તમારા ઘરની અંદર ગેસ સિલિન્ડર હશે અથવા તો ગેસની પાઇપલાઇન હશે બરાબર, કે જેના દ્વારા આપણને ગેસ મળે છે. પણ ઈ ગેસ છે, ઈ ગેસ અને બાયોગેસ આ બંનેમાં તફાવત છે. ઈ ગેસ થી આપણે ગેસ પર છે એ જર્મનમાં આટલી બધી વસ્તુ બનાવતા હોય છે, તો બાયોગેસથી પણ તમે તમારા ઘરની અંદર ચૂલા પર છે એ આ બધા પ્રકારની વસ્તુઓ છે બનાવી શકો છો, અથવા તો આ બધી વસ્તુઓ છે બનાવી શકો. ફરીવાર બાયોગેસ શું છે? તો બાયોગેસ વાયુઓનું મિશ્રણ છે. બાયોગેસ શું છે? વાયુઓનું
મિશ્રણ મુખ્ય વાયુ મિથેન કયનાથી મેળવાય સૂક્ષ્મ જીવો પર પ્રક્રિયા કરવાથી મેળવી શકાય છે અને ઉપયોગ સેનાથી થાય તો બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ પછી સમજો શું કહે છે કે બળતણ તરીકે ઉપયોગ કરે તો સૂક્ષ્મ જીવ મતલબ કે હવે બાયોગેસ થી સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા મતલબ કે સૂક્ષ્મ જીવો દ્વારા કઈ રીતે મેળવી શકાય તો સજીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે વિવિધ પ્રકારના વાયુઓ મળે મતલબ કે એવું વાતાવરણ ઉભું કરો કે જે રીતે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં અને પોતાની ચયાપચયની ક્રિયાઓ કરે તો વૃદ્ધિ અને ચયાપચયની ક્રિયાઓ જે છે એ દરમિયાન છે એ શું કરે છે તો સજીવો છે એ વૃદ્ધિ કરી શકે છે જે સજીવો એ દરમિયાન વૃદ્ધિ કરે છે કે ચયાપચયની ક્રિયા કરે છે એ દરમિયાન શું કરે છે વાયુ ઉત્પન્ન કરે છે ફરીવાર સમજો કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે શું થાય છે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે બાયોગેસ ની અંદર કયા વાયુઓ છે મિથેન હાઇડ્રોજન અને ઓક્સિજન અને એમાં પણ આપણે મુખ્ય વાયુ કયો જોઈએ છે મિથેન એટલે એનો મતલબ એવો છે કે દરેક પ્રકારના બેક્ટેરિયા દરેક પ્રકારના બેક્ટેરિયા કે દરેક પ્રકારના સૂક્ષ્મ જીવો બાયોગેસ ઉત્પન્ન કરતા નથી જેમાં ચોક્કસ અમુક જ પ્રકારના સૂક્ષ્મ જીવો છે એ બાયોગેસનું ઉત્પાદન કરે છે એટલે આપણે એવું કહેવું તો કહી શકાય કે ઉત્પન્ન થતા વાયુઓનો પ્રકાર માનો કે સૂક્ષ્મ જીવો કેવા પ્રકારના છે અથવા તો સૂક્ષ્મ જીવો કઈ પ્રક્રિયા કરે છે એના ઉપર રહેલો છે તો આગળ છે સિમ્પલ કે સજીવોની વૃદ્ધિના ચયાપચયના પરિણામે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે પ્રાપ્ત થતા વાયુઓનો આધાર તો કયો વાયુ પ્રાપ્ત થાય છે એનો આધાર સેના ઉપર રહેલો છે તો સૂક્ષ્મ જીવો અને તેના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય પર મતલબ કે કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ છે અને કયા પ્રકારનું કાર્બનિક દ્રવ્ય વાપરે છે એના ઉપરથી નક્કી થશે કે કયા પ્રકારનો વાયુ મળશે જો મિથેન મળશે તો બાયોગેસ છે જો મિથેન નહીં મળે તો બાયોગેસ નથી ઉદાહરણ સમજીએ આપણે આ કે શું કહે છે જો પરિવાર સમજો કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને ચયાપચયના કારણે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે છે વાયુ ઉત્પન્ન થાય છે પણ વાયુ કયા પ્રકારનો ઉત્પન્ન થશે એનો આધાર સેના ઉપર છે એક તો સૂક્ષ્મ જીવ પર છે કે કેવા પ્રકારનો સૂક્ષ્મ જીવ છે તે અને ઈ સૂક્ષ્મ જીવ કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરે છે એના ઉપર આધાર રાખશે કે કયા પ્રકારના વાયુઓ મળશે તો ઉદાહરણ આપ્યા છે આને બે ઉદાહરણ સમજો કે એક આપણે આગળ સમજેલા ખીરાનો આથણ યાદ કરો આથણની પ્રક્રિયા બરોબર ચીજ બનાવવાની પ્રક્રિયા અને પીણાનું ઉત્પાદન પીણા અને પ્રતિજૈવિક દ્રવ્ય આ બંને પણ આપણે સમજાવ્યું પ્રતિજૈવિક દ્રવ્ય છે ગયા વર્ષે બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો કહેવાનો મતલબ કે ઉદાહરણ તરીકે ખીરાનું આથણ ચીજની બનાવવાની પ્રક્રિયા અને પીણાનું ઉત્પાદન જેમાં મુખ્ય વાયુ CO2 ઉત્પન્ન થાય છે જો બાયોગેસનો મુખ્ય વાયુ કયો કીધો તો આપણે મિથેન પણ આમાં મુખ્ય વાયુ કયો ઉત્પન્ન થાય છે CO2 જ્યાં અમુક બેક્ટેરિયા એવા છે કે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક હજાર બેક્ટેરિયા કે જે મોટા પ્રમાણમાં મિથેન વાયુ પરિવર્તન તો શું કહે છે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક હજાર બેક્ટેરિયા જે મોટા પ્રમાણમાં મિથેન વાયુની સાથે CO2 અને H2 પણ સર્જે છે એટલે અહીંયા પણ શું સર્જ્યું મિથેન તો આ જે મિક્સ રીતે મિથેન સર્જન આથી આવા બેક્ટેરિયાને સંયુક્તપણે શું કહેશું આપણે મિથેનો જેન્સ કહે છે ઉદાહરણ તરીકે મિથેનો બેક્ટેરિયમ પરિવાર સમજો સાવ સેલ્યુલોઝ છે પશુ નદી આખું એક વાર રિપીટ કરી નાખી આપણે તો સૌથી પહેલા બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો બાયોગેસ શું છે વાયુ મિશ્રણ મુખ્ય વાયુ યાદ કરો મુખ્ય વાયુ મિથેન એની સાથે H2O અને CO2 બરાબર હવે બીજી વસ્તુ કે આ જે વાયુ છે એ સેના દ્વારા મેળવાય છે તો સૂક્ષ્મ જીવો પર પ્રક્રિયા કરવાથી ઉપયોગ શું છે ઉપયોગ તો બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકાય છે અને આ વાયુને બનાવવા માટે તો સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને ચયાપચયની ક્રિયાના અંતે બરાબર અથવા તો આપણે એવું કહી શકાય કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે વિવિધ પ્રકારના વાયુઓ સર્જાય કયા પ્રકારનો વાયુ સર્જાશે એનો આધાર સેના ઉપર છે તો સૂક્ષ્મ જીવ પોતે એના ઉપર આધાર રહેલો છે અને બીજો આધાર છે એ સેના ઉપર રહેલો છે તો બીજો આધાર કયા પ્રકારનું કાર્બનિક દ્રવ્ય વાપરે છે તેના ઉદાહરણ તરીકે જો આ મિત્રો ઉદાહરણ આપ્યા છે ખીરાનું આથમણ ચીજની બનાવટ પીણાનું ઉત્પાદન એમાં મુખ્ય વાયુ CO2 ઉત્પન્ન થાય છે પણ અમુક પ્રકારના હજાર બેક્ટેરિયા કે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક હજાર બેક્ટેરિયા કે જેમાં મોટા પ્રમાણમાં મિથેન વાયુ અને એની સાથે CO2 અને H2O એટલે આપણે એવું કેવું તો કહી શકાય કે આ બધા જે ઘટક છે એમાં મુખ્ય CO2 ઉત્પન્ન થશે જ્યારે આ ઘટક છે મતલબ કે સેલ્યુલોઝ પર
સેલ્યુલર ગળે પડશે તો અજારક પ્રક્રિયા ટીસ્યુ ઉત્પન્ન કરશે, મિથેન વાયુ ઉત્પન્ન કરતો આપણે જોવા મળશે. તો મિથેન વાયુ જે ઉત્પન્ન કરે આવા બે ક્રિયાને સંયુક્ત પણ શું નામ આપવું પડે? મિથેનોજેન્સ. ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકાય કે બાયોગેસના ઉત્પાદનમાં ભાગ લેતા બેક્ટેરિયા તો શું કહેશું આપણે? મિથેનોજેન્સ. અને ભાગ લેતા બેક્ટેરિયાનું નામ પૂછે પૂછે તો મિથેનોબેક્ટેરિયમ. મિથેનોજેન્સ શું નામ આપણે કહીશું? મિથેનો બેક્ટેરિયમ. અને આ પ્રકારની બેક્ટેરિયાની હાજરી ક્યાં હોય તો યાદ કરો કે આપણે એસટીપીએસ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એમાંથી જારક તબક્કો અને અજારક તબક્કો આ બે તબક્કાઓ હતા. મતલબ કે પહેલા પ્રાથમિક તબક્કો પછી દ્વિતીય તબક્કો જેને જૈવિક તબક્કો કીધું હતું અને આ જૈવિક તબક્કાનો લાસ્ટ તબક્કો જેને આપણે અજારક તબક્કા તરીકે કીધું હતું એ અજારક તબક્કામાં પણ આપણે બાયોગેસ વિશે થોડા ઘણા અંશે ચર્ચા કરેલી છે. બરાબર આ તમને જોઈ લેજો, રિપીટ કરજો એટલે ખબર પડી જશે. એટલે એક આ મિથેનોજેન્સ ક્યાં મળશે તો સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળશે. અને બીજું ક્યાં જોવા મળશે તો ઢોરના આમાશય, ઢોરનું આમાશય. સામાન્ય રીતે આ એક છે એ ઢોરની અંદર જઠર આવેલું છે, કદાચ તમે સાંભળ્યું હશે આમાશય અથવા તો તમે એના પાચન તંત્રની અંદર આપણને આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળશે. શું કામ? તો કે ઢોરનો મુખ્ય ખોરાક શું છે તો ઘાસ, એટલે કે વનસ્પતિ. અને વનસ્પતિ એટલે કે એના બંધારણની અંદર સેલ્યુલોઝ મુખ્ય ઘટક આપણને જોવા મળશે. તો સેલ્યુલોઝ પર આવા બેક્ટેરિયા છે એ વધારે પ્રમાણમાં આપણને જોવા મળશે. જેથી કરીને આમાશયમાં રહેલા બેક્ટેરિયા શું કરશે? સેલ્યુલોઝને તોડે. મતલબ કે સેલ્યુલોઝનું પાચન કરવામાં છે મદદ કરતા આપણને જોવા મળશે. અને પશુના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે. મતલબ કે આ બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? મિથેનોજેન્સ. એક તો આપણે કીધું કે ભાઈ અજૈવિક ઘટક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કે આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળે. બીજું ઢોરના આમાશયમાં જોવા મળે. આમાશયમાં શું કરશે? બેક્ટેરિયા સેલ્યુલોઝને તોડે અને તોડવાના પરિણામે શું થશે? પશુના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે. આમ પશુનું જે છાણ એટલે આપણે ઉપયોગ કહી શકાય કે પશુઓના મળમૂત્રમાં છે ધી બેસ્ટ વધુમાં વધુ છે બાયોગેસનું ઉત્પાદન કરી શકાય છે. અથવા તો બાયોગેસના ઉત્પાદનમાં પશુઓનું છાણનો ઉપયોગ કરવામાં આવે. આમ પશુઓનું છાણ જેનું નામ આપવામાં આવ્યું છે ગોબર, બરાબર ગોબર, અને આ ગોબરની અંદરથી ગેસ ઉત્પન્ન થતો હોવાથી આને બીજા નામ તરીકે આપણે ગોબર ગેસ પર કામ માટે તેને ગોબર ગેસ પણ કહેવામાં આવે છે. અને જે આ ગોબર છે છાણ છે તેના આમાશયની અંદર આ બેક્ટેરિયા હતા, તો એ આમાશયની અંદર અપાચિત ખોરાક સાથે સાથે આ બેક્ટેરિયા પણ બહાર આવશે. તો આવા બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે કોણ? તો ગોબર. આ ગોબરનો ઉપયોગ છે ક્યાં થશે? તો બાયોગેસની બનાવટમાં થતો આપણને જોવા મળશે. આખી આપણે એકવાર રિપીટ કરી નાખીએ પછી તમે સમજી લેજો, ન ખબર પડે તો તમે ટેલિફોનિક વાત છે કરી શકો છો કે બાયોગેસ શું છે? વાયુનું મિશ્રણ જેમાં મિથેન મુખ્ય વાયુ સાથે CO2 H2O જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય, જેનો ઉપયોગ બળતણ તરીકે થાય, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે વિવિધ પ્રકારના વાયુઓ મળે, પ્રાપ્ત થતા વાયુઓનો આધાર સૂક્ષ્મજીવ અને તેના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય પર રહેલો છે. ઉદાહરણ તરીકે ખીરા માંસનું ચીઝની બનાવવાની પ્રક્રિયા અને પીણાના ઉત્પાદન જેમાં મુખ્ય વાયુ CO2 છે. જ્યારે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર કરતા કેટલાક અજારક પ્રક્રિયા જે મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 ને H2 પણ સર્જે છે. તો આ સંયુક્ત રીતે જે આવા બેક્ટેરિયા હોય જે મિથેન સર્જતા હોય એને કહેવાય મિથેનોજેન્સ. ઉદાહરણ તરીકે મિથેનો બેક્ટેરિયા ક્યાં આવેલા હોય? મિથેનોજેન્સ બેક્ટેરિયા અથવા તો બરાબર ક્યાં આવેલા મિથેનોજેન્સ બેક્ટેરિયા? તો આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં, ઢોરના આમાશયમાં. અને આમાશયમાં શું કામ કરશે? તો બેક્ટેરિયા જે છે સેલ્યુલોઝને તોડે, આથી પશુઓના પોષણમાં વધારો થાય. આમ પશુઓનું છાણ જેને ગોબર કહેવામાં આવે તે બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે અને આ છાણનો ઉપયોગ બાયોગેસમાં થતો હોવાના કારણે આને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે. તો હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે ભણશું ત્યારે આ મતલબ કે ગોબર ગેસનો જે નેક્સ્ટ લેક્ચર આપણે ભણશું ત્યારે તમને ગોબર ગેસ કઈ રીતે વર્ક કરે છે, કેવા પ્રકારની કઈ રીતે ગોબર ગેસ પ્લાન્ટ હોય અને કઈ રીતે આપણે છે એની અંદરથી ગોબર ગેસ બનતો હોય છે તેના વિશેની ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તમારે બોર્ડ વર્ક કરવાનું છે એવું લાગે તો એના રીતે એવા લખજો, 100% આવડી જશે. અસ્તુ જય જય ભારત. લખેલો એમ નામ રાખ્યું છે.
બે મિનિટ. બેરોડી એમનામાં જ છે બોર્ડ, લખી લેજો.